એટલે આજે આપણે ધોરણ 8માં નું ગણિતનું આ 14મું ચેપ્ટર છે એ બીજગણિતનું છે એના જે મુખ્ય મુદ્દાઓ છે એ સમજશું. એટલે પહેલો મુદ્દો છે કે જ્યારે આપણે પદાવલીના પાડીએ ત્યારે આપણે પદાવલીને અવયવના ગુણાકાર સ્વરૂપે લખીએ છીએ. આ અવયવો સંખ્યા, બેઝિક ચલ કે બેઝિક પદાવલી હોઈ શકે. એટલે એટલે શું, એટલે આપણે જો સમજીએ, એટલે આ અવ્યયીકરણ, જો આ નવું આ જે ચેપ્ટર છે ને એને આખો અવ્યય પાડવાનું કહે છે. એટલે અવ્યયો પાડવાની ક્રિયા, એટલે એટલે શું આપણે જરા સમજીએ કે આપણે આગલા ચેપ્ટરમાં જે શીખાતા કે વિભાજન કરીએ કે આપણે એક પદ હોય ને બીજા પદ સાથે ગુણીએ તો ધારો કે આ 3x ગુણ્યા 5y ગુણીએ તો આપણે આ શું થાય, આ 5 × 3 = 15 xy થાય. એટલે આને આપણે એક પદમાં એવી રીતે બહુપદીમાં પણ 3x × 5y + 2 એટલે આ બે પદ સાથે ગુણીએ. આપણે એક પદ અહીંયા એક પદને એક પદ સાથે ગુણ્યા, એક પદને આ બે પદ સાથે ગુણ્યા, આપણે શું કર્યું હતું કે આને આ પહેલું એક પદ હોય એને આ દરેક એના અંદરના પદ હોય એની સાથે ગુણવાના. એટલે આ 5 × 3 = 15 xy અને 2 × 3 xy ગુણો તો 3 × 2 = 6x. એટલે આ બધું આપણે જે કર્યું હતું એને આપણે આ વિભાજનનું કહેતા હતા, એટલે વિભાજનની પ્રકૃતિ શીખાતા. હવે અવ્યયીકરણ છે, આજે તમે અહીંથી આ જ્યારે આ ગુણાકાર કરો છો ત્યારે આ જે પદ આવે છે કે અહીંયા આજે બે પદ આવ્યા તો આને તમે અહીંયા આપણે બે પદ વચ્ચે આ એક જૂથ છે, અહીંયા આ એક જ પદ છે, અહીંયા દ્વિપદી છે, એક પદી છે, દ્વિપદી છે, આ બે વચ્ચેનો ગુણાકાર છે બરોબર ને. અહીંયા આ બે પદી છે 15xy અને 6x, એ બંને વચ્ચે સરવાળો છે. એટલે જો આ સરવાળા બાદ બાકી હોય આ પદો વચ્ચે એમાંથી આપણે આ જો ઉલટી ક્રિયા કરીએ, કારણ કે આપણે કીધું ને કે ડાબી ને જમણી બાજુ બે સરખી થાય, પણ આને બદલે તમે આમ કરો, આ 15xy હોય +6x હોય એનું અવ્યયીકરણ, એટલે આને અવ્યયીકરણ, અવ્યયીકરણ એટલે અવયવો પાડવા. તો શું કરીએ આપણે, આને આ 15xy છે એમાં આ 15 ને આ 6 છે, આ 15 ને આપણે બે ભાગ કરીએ તો આ 5 × 15 × x × y એવું થાય બરોબર ને. અને વત્તા 6x છે એને આ જે 15 ના છે ને આપણે આ અંગણિતમાં શીખી ગયા એને અવિભાજ્ય અવયવો કહેવાય. એટલે દરેક અંગણિતની સંખ્યા હોય એને આવી રીતે અવિભાજ્ય સંખ્યામાં આપણે જુદી કરી શકીએ. આ 6 છે તો 6 ને આપણે આ 2 × 3 એ અવિભાજ્ય સંખ્યા છે x બરોબર. એટલે આવી રીતે તમે એ જે પદ હોય એને અવિભાજ્ય સંખ્યાઓમાં છૂટા પાડો અને પછી આ બંને આ જે પદ વચ્ચે સરવાળો છે એના બંનેમાં સામાન્ય કોણ છે, તો કે અહીંયા એક આ ત્રગડો છે તો અહીંયા ત્રગડો છે બરોબર. પછી અહીંયા x છે તો અહીંયા x છે, બાકી બીજું કોઈ નથી. તો એને તમે બહાર કાઢી લો કે આ 3x બહાર કાઢી લો તો આમાં શું વધ્યું, આ 5 અને y વધ્યા એટલે 5y થયા બરોબર. અને આ વત્તાની નિશાની છે એ વત્તા અને આમાં આ વત્તાની નિશાની અને અહીંયા બીજું શું વધ્યું, આ બગડો વધ્યો આ 5y. તો જો આપણે આ જેવું આવી ગયું ને આ 3x × 5y + 2 આખા અવચળમાં છે, એટલે આપણે જે સરવાળા હતા એને બદલે આ બે જૂથ થઈ ગયા, આ ગુણાકાર વચ્ચે થઈ ગયો.
એટલે આ રીતે આપણે એને ઊંધું, આ જે ઊંધી ક્રિયા કરીએ એને અવ્યય પાયડા કહેવાય. અને આજે આપણે આજે આ ભેગા હતા બધા બે પદનો ગુણાકાર, એને આપણે જે આ રીતે છૂટા પાડીએ સરવાળા બાદબાકીમાં, તો એ વિભાજન કર્યું કહેવાય. એટલે એ આપણે આગલા ચેપ્ટરમાં શીખી ગયા. અહીંયા આપણે આ અવ્યયીકરણ કેમ કરવું, એટલે કે આવી રીતે જે પદ બધા હોય એને આપણે આ બે જૂથમાં, બે ગુણાકારમાં કેવી રીતે પાડવા, આ બે એના અવ્યયો ત્યાં કહેવાય. એટલે ફરીથી લખું કે પંદર એક્સ વાય વત્તા ત્રણ એક્સ, આના અવ્યયો આપણે આ ત્રણ એક્સ બાર નીકળી ગયા, અને આ પાંચ વાય વત્તા આ ત્રણ એક્સ નીકળી ગયા, એટલે પાંચ તેરી પંદર, અને આ ત્રણ એકલો નીકળી ગયો, એટલે આ ખાલી ત્રણ એક્સ એટલે એકલો જ વધ્યો. એટલે અહીંયા ઉભા આપણે પહેલાં જે લીધું હતું એ જ લઉં, એટલે તમને ગોઠવવાનું થાય કે પાંચ એક્સ વાય વત્તા પંદર એક્સ. તો આના આપણે અવ્યય પાડીએ તો પાંચ અને એક્સ પંદર ને બે ભાગ કરી નાખીએ તો પાંચ તેરી પંદર થાય, બરોબર ને? એટલે આ પાંચ એક્સ બહાર નીકળી જાય, અને વાય પ્લસ અહીંયા ખાલી વાય વધ્યો, અને આ ત્રગડો વાય પ્લસ ત્રણ થયા, એટલે આ બે એના અવ્યય થયા કહેવાય. એટલે અવ્યયીકરણ એટલે આ જે જુદા જુદા પદો હતા એને ગુણાકારમાં ફેરવવા, આને અવ્યય પાડ્યા કહેવાય. આ અવ્યય પાડવા માટેનો શું નિયમ? તો કે આપણે આજે એના જે બધા જ પદો હોય એને અવિભાજ્ય સંખ્યામાં, આપણે અંગણિતમાં શીખ્યા હતા અવિભાજ્ય અંગો કોણ કહેવાય, કે બગડો, ત્રગડો, પાંચડો, સાતડો, નવડો ના કહેવાય, અગિયાર, તેર, સત્તર, આ બધા અવિભાજ્ય. એટલે જે આ જે અચલ સંખ્યા હોય એને આપણે આમાં ભાગ પાડી શકીએ, અને આ એક્સ ને વાય છે એને પછી બીજા ભાગ ના પડે, એટલે એ એમ નંબરી, પછી એમાંથી જે સામાન્ય હોય જુદા લઈ લે. એટલે આપણે ધીરે ધીરે આ એના નિયમો શીખશું, પણ આ આખું નવું પ્રકરણ ચાલુ થાય છે કે અવ્યયો પાડવા એટલે શું. એટલે આ શું કહે છે, જ્યારે આપણે પદાવલીનો અવ્યય પાડીએ, એટલે અવ્યય પાડીએ એટલે ત્યારે પદાવલીને અવ્યયોના ગુણાકાર સ્વરૂપે, આપણે મેં કીધું ને બે પદ હોય બે વચ્ચે ગુણાકારની નિશાની હોય, એટલે બે પદ અથવા તો પદાવલી, એક કરતાં વધુ પદ હોય ને પદાવલી, એટલે એક પદ અને બીજી પદાવલી વચ્ચે ગુણાકાર હોવો જોઈએ. આ અવ્યયોને સંખ્યા, બેઝિક ચલ કે બેઝિક પદાવલી હોઈ શકે. એટલે જે અવ્યય પાડીએ એ અવ્યયમાં પછી આપણે એમ કે કાં સંખ્યા હોય, કાં એક બેઝિક ચલ હોય, અથવા તો પદાવલી હોય, એટલે કે એક પદી હોય કે બે પદી હોય કે બહુપદી હોય ગમે તે, અને કા ખાલી એક જ આંકડો હોય. એટલે આ આપણને ખાલી પાયાનો પહેલો મુદ્દો સમજાવે કે આ અવ્યયો પાડવા. હવે શું કામ પાડવા એ બધું આપણને પછી ખબર પડશે કે આનો ખૂબ જ ઉપયોગ છે, કે એ હું પછી સમજાવીશ કે અવ્યયો પાડવાથી આપણે આ એક્સની કિંમત જે શોધવાની હોય ને, ચલની કિંમત, એ બધી સહેલાઈથી શોધી શકાય, એટલા માટે અવ્યય પાડીએ છીએ.